ત્રણ મહિનાથી બંધ રહેલી રાજ્યની વિવિધ કોર્ટ હવે વિડીયો કોન્ફરન્સિંગથી કાર્યરત થશે. હાઈકોર્ટના સબ રજિસ્ટ્રારે ગાઈડલાઈન બહાર પાડી કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગ સુવિધા પણ ઊભી કરાશે. અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ 15 જુલાઈ સુધી બંધ રહેવાના લીધે વિતરણ ખોરવાતા શાકભાજીના ભાવ વધવા લાગ્યા. ટામેટા 75-80 ના કિલો થયા અને દરેક શાકભાજીમાં કિલોએ રૂપિયા 15-20 નો વધારો જોવા મળશે. વિરામ બાદ રાજ્યના 40 તાલુકામાં વરસાદ. ગોંડલમાં 1.5 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો. વીરપુર અને માણાવદરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. જામજોધપુર પાસે કોઝવેમાં 4 તણાયા, તેમાંથી 2 મૃત્યુદેહ મળ્યા. અને રાજકોટ, વડોદરા, સુરત સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો. 10,000 ટન દૂધના પાવડરની આયાત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે ખેડૂત સંગઠનોનો વિરોધ. પશુપાલકોને લીટર દૂધે આવકમાં ₹5 નો ઘટાડો થશે. ગુજરાત ભાજપના નવા પ્રમુખની વરણીની પ્રક્રિયા 1 સપ્તાહ મોકૂફ રહી. મહાનગરપાલિકા, પંચાયતોની અને 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી સપ્ટેમ્બરમાં થશે તો નવા પ્રમુખની જલ્દી વરણી કરાશે. રાજ્યમાં નવા 626 કેસ અને 19 મોત. અમદાવાદમાં 234 કેસ અને 9 મોત. સુરતમાં 270 કેસ અને 6 મોત. વડોદરામાં 50 કેસ અને 3 ના મોત. પાટણમાં 20, અરવલ્લીમાં 10, ગાંધીનગરમાં 5 કેસ અને 2 મોત. સુરેન્દ્રનગરમાં પણ 2 મોત અને ખેડા, બનાસકાંઠા, રાજકોટ અને અમરેલીમાં 1 મોત નિપજ્યું. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.